મહારાજની પાસે બધા બેસી ગયા છે ને, એમાં એક બાજુ સંત મંડળી બેઠી છે ને એક બાજુ હરિભક્તોની મંડળી મહારાજના સમીપમાં ગોઠવાઈ ગઈ છે, ત્યારે આજુબાજુના ગામના હરિભક્તો, વડતાલના આજુબાજુના નરછંડા ને ઉત્તરછંડા ને જોળ ને આ બધા ગામ છે, એ ગામના હરિભક્તોને ખબર પડી મહારાજ વડતાલ પધાર્યા છે, કેરીની સિઝન ચાલે છે, આપણે આપણી કેરી લઈને જવું છે. બધા ટોપલા ભરી ભરીને કેરી લાવે છે, એટલે બધા કેરી લઈ લઈને આવ્યા છે. અંતરમાં એક જ ભાવ છે કે મહારાજ રાજી થાય ને, આપણા ઘરનું મહારાજ જમે એટલે સાર્થક થઈ જાય. અને કેરી લાવી અને મહારાજના ચરણમાં મૂકી છે, મહારાજના ચરણારવિંદમાં સમર્પિત કરી, મહારાજ અમારા ઘરની આ નાની એવી ભેટ સ્વીકારજો ને સંતો ભક્તોને જમાડજો. અને પછી તો મહારાજે બધાને કેરી જમાડી છે, ઓ બધા બેસી ગયા છે અને કેરી જમાડવા લાગ્યા છે. પીરચી પીરચીને મહારાજે બધાને એટલી બધી કેરી જમાડી છે ને, ધરાઈ રહી ત્યાં સુધી કેરી જમાડી છે. પંક્તિ પડી ગઈ છે, ક્યારેક રસ રોટલી જમાડે, એક દિવસની લીલા નહોતી, આપણે ઘડીકમાં પૂરી કરવી છે. મહારાજ એક મહિના સુધી રોકાણા, રોજ રસ રોટલી થાય, ક્યારેક આખી આખી કેરી ચૂસાવે, ક્યારેક કેરીના કટકા કરીને મહારાજ ખોબે ને ધોબે આપે, અને ક્યારેક મહારાજ કેરીનો ઘા કરે ને ઉછાળે ને ઝીલી લે, કેરીઓ આમ ઊંચી કરાવે ને આવી નિત્ય નવી લીલા રોજ વડતાલમાં આંબલા નીચે થાય, વાસણ સુતારને ઘેરે થાય, આજુબાજુના ગામડામાં થાય, રોજ ગામના હરિભક્તો તેડવા આવે કે મહારાજ આજ અમારે ગામ આવો, આજ અમારે ગામ આવો. જુદા જુદા ગામમાં રોજ આમ્ર રસોત્સવની લીલા સંતો ભક્તોની સાથે આ બધાય માણી રહ્યા છે. અને મહારાજ ને સંતો બધાય કેરી જમે છે, હરિહર શરૂ કરી દો. તઈ કેરી જમતા જમતા સંતોને તો કોઈ સ્વાદ જ નથી. ગ્રાસે ગ્રાસે નારાયણ નામ, સંત તો ઉચરે એ હઠામ. સંતો ગ્રાસે ગ્રાસે સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતા જાય છે, નિસ્વાદી વર્તમાન પાળે છે, મહારાજ જમાડે છે એટલે ભાવથી જમે છે, બાકી કોઈ રસમાં સ્વાદ નથી. પાણી ભેળવી ભેળવીને સંતોને જમવાના નિયમ. આમ સંતોને અને કાઠી દરબારોને ખૂબ કેરી જમાડી છે. કેરી જમતા જમતા ભગવાનનું સ્મરણ કરતા જાય છે. જમી લીધા પછી આંબા નીચે ત્યાં ત્યાં સભા થઈ જાય, ઓ ઘડીકમાં જમાઈ જાય એટલે સભાને કોઈ વાર જ નહીં. અને સભામાં મહારાજની સામે જોઈને બધા ગોઠવાઈ ગયા છે, મહારાજ જ્ઞાન વાર્તાઓ ચાલુ કરી દીધી. જગત નાશવંત છે, દેહ અને ગેહમાં કે પ્રીતિ ન રાખશો, ભક્તો અમારી આજ્ઞા પાળજો. સાંભળતા સાંભળતા સંતોને, અને સંતો તો ભગવાનમાં ઓતપ્રોત હતા જ, ભક્તોને જગતમાંથી અને ઘરમાંથી હેત તૂટે છે, મહારાજ વગર ક્યાંય ગમતું નથી. આમ મહારાજ ચરોતરના પ્રાંતની અંદર જમાડીને પણ સત્સંગ કરાયો છે. ચરોતર પ્રાંતની અંદર કેટલાયને કંઠીઓ બાંધી છે અને કેટલાય ભગવાનના આશ્રિત થઈ ગયા છે. આજના દિવસે આપણે પણ કંઠી બાંધી લઈએ, જેને કંઠી બાંધવાની ઈચ્છા હોય. આજ પૂજ્ય બેને વાત કરી, ઓલા ગોવિંદ શેઠે કંઠી બાંધી તો જમ ભાગી ગયા. તો જેને વર્તમાન ધરાવવાના બાકી હોય એને હમણાં કથા પૂરી થાય એટલે ખાસ વર્તમાન ધરાવીને કંઠી અવશ્ય પહેરી લેવી, ભગવાનના થઈ જવું, બાકી રહેવું નહીં. આસપાસના બધાય ભક્તો કથા સાંભળે અને પછી બધાને ભાવ થાય કે ભગવાન આપણે ઘેરે આવે તો કેવું સારું. પછી બધાય ભગવાનને સંતોને લઈ જાય, ત્યાં કેરી જમાડે, ત્યાં ઉત્સવ થાય, કથા વાર્તા થાય, રોજનો આવો ક્રમ થઈ ગયો. રહે આનંદ સિંધુમાં આપ, નવ લાગે ઉનાળાનો તાપ. આનંદમાં આનંદમાં ઉનાળાનો તાપે કોઈને લાગતો નથી. અને એમાં આંબલા નીચે મહારાજ સભા કરીને બેઠા છે, ત્યાં બામણોલીથી તખા પગી આવ્યા છે. બામણોલીના તખા પગી જોબન પગીના ભાઈ બાજુમાં ગામમાં રહેતા હતા, હાથ જોડીને મહારાજને અહીંયા પ્રાર્થના કરે છે, મહારાજ અમારે ગામ બામણોલી પધારો. મહારાજને પ્રાર્થના કરી અને ભગવાનમાં પ્રેમવાળા એવા આ તખા પગીએ મહારાજને આમંત્રણ આપ્યું એટલે મહારાજ તરત જ આમંત્રણ સ્વીકારી અને હા પાડી છે, અમે તમારે ગામ આવશું. અને મહારાજને બધાય બામણોલી ગામમાં ગયા છે, ત્યાં કથા વાર્તા થઈ, ગાડે ગાડા કેરી આવી છે,
અને એટલી કેરી જમાડી મહારાજે આઠ આઠ કેરી બધાને આપી છે અને ઉપરિયા મણ કેટલાયને ગામના બધાને આપી, તોય ખૂટી નથી, ગાડા એમનામ ભરેલા રહ્યા છે. એટલું કેરીનો ઉત્સવ મહારાજે રસ પોળી જમાડ્યા અને રસોત્સવ મહારાજે ત્યાં કર્યો. પછી મહારાજને કહે, મહારાજ બાજુમાં જ અમારી વાડી છે, ત્યાં પધારો. મહારાજ તખા પગીને વાડીએ ગયા ને ત્યાં રાયણે હિંડોળો બાંધ્યો છે, તરત જ હિંડોળો તૈયાર કરવામાં આવ્યો છે અને એ હિંડોળે મહારાજને ઝૂલાવવામાં આવ્યા છે. મહારાજને પ્રાર્થના કરી, મહારાજ હિંડોળે ઝૂલવા માટે પધારો. મહારાજ તમારે માટે આ ભાવથી બનાવેલો અમે હિંડોળો, અમારા દીકરીઓ પ્રાણબાને ફૂલબા એને હિંડોળો શણગાર્યો છે. મહારાજને પ્રાર્થના કરી મહારાજ હિંડોળામાં બેસી ગયા છે અને મહારાજ હિંડોળામાં બેઠા. પછી તખા પગીએ હાથમાં દોરી લઈને મહારાજને હિંડોળે ઝૂલાવા ત્યાં બાજુમાં બેસી ગયા છે. પ્રેમની દોરીથી મહારાજને ઝૂલાવા લાગ્યા છે. સંતો બધા હિંડોળાના પદ ગાવા લાગ્યા છે, મહારાજને ઝૂલાવે છે. ઝૂલાવું પ્યારા હિંડોળે, ઝૂલાવું પ્યારા, ઝૂલાવું પ્યારા. મહારાજને બામણોલીમાં રાયણે હિંડોળે ઝૂલાવ્યા છે, વડતાલમાં ત્યાંથી પછી બધા આવ્યા છે. આમ્ર રસોત્સવની અદ્ભુત લીલા ચરોતરમાં મહારાજે ખૂબ કરી ગામડે ગામડે ફેર્યા, ખૂબ ભજનની સાથે ભોજન કરાવ્યા છે અને સ્વ સ્વરૂપમાં ભગવાને બધાને જોડ્યા છે અને અક્ષરધામનું ભાતું બધા દરબારોને અને ભક્તોને કરાવ્યું છે. કેરીઓ જમી જમીન બધા થાક્યા ત્યારે બધા કાઠી દરબાર સુરા બાપુ ઊભા થઈને કે, મહારાજ મહારાજ હવે તો જેઠ માસે ઉતરવા આવ્યો પણ મહારાજ બાલમાં પાણી ભરાઈ જશે, હવે આપણે ગઢડા કેમ જશું, માટે હવે ગઢડા જવાની જરાક ઉતાવળ રાખજો, નહીંતર આગળ હલાશે નહીં, આખું બાલ પાણીથી ભરાઈ જશે. અને જીવબા લાડુબા બહુ પ્રેમીને તો તમારી વાટ જોતા હશે. મહારાજે કીધું, હાલો તઈ કાલે જ આપણે પ્રયાણ કરશું. આમ વાત થઈ. કાઠી દરબારો કે, મહારાજ આ ચરોતરના ભક્તનો ભાવ અમને તો બહુ ગમ્યો, એ તો પ્રેમના બધાય પાત્રો છે. પ્રભુ પૂજીને માગીએ અમે, આપો એ જનના જેવો પ્રેમ. મહારાજ અમે તમને વંદન કરીને માગીએ છીએ, મહારાજ અમને એના જેવો પ્રેમ આપજો. ઉદ્ધવજીનો ગર્વ હરવા ગોપીઓ પાસે મોકલ્યા હતા ને, એમ તમે અમને અહીંયા લેવા છો આ ગુજરાતના ભક્તોનો પ્રેમ જોવા માટે. માટે મહારાજ એના જેવો પ્રેમ અમારામાં આવે એવી અમારી આજના દિવસે પ્રાર્થના છે. એવી બધાય કાઠી દરબારોએ પ્રાર્થના કરી. મહારાજે કીધું, હા મારા સંતો ભક્તો બધાને અમે એના જેવો પ્રેમ આપશું. આમ મહારાજ ભક્ત વત્સલ ભગવાને ખૂબ સુખ આપ્યું. સંતો ભક્તોને જમાડીને રમાડીને સુખ આપીને પોતે હિંડોળે ઝૂલ્યા. ભક્તનો ભાવ પૂરો કરવા માટે વિહારી લાલજી મહારાજે લખ્યું, નિજ જન મનને પ્રમોદ દાતા, સર્વ પ્રકાર સમર્થ સર્વ જ્ઞાતા, નરતનુ ધરિદાસ શ્રેય સારું, શુભ કરજો પ્રભુ તે સદાય મારું. આ મારા સંતો ભક્તો પછી ગઢડા તરફ હવે પ્રયાણ કરે છે. સંઘ ઉપડ્યો હવે વડતાલથી ગઢડા જાય છે. ધીમે ધીમે હવે રસ્તો પકડવો પડશે ને, બહુ આઘું છે એટલે
હવે સંઘ હાલતો થશે બધાને જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, એક વખત આ ચરતરના ભક્તોની પ્રેમલક્ષના ભક્તિને આપણે ધજાઓ લહેરાવી એ ભક્તિને આપણે વધાવી લઈશું અને મહારાજના શ્રી ચરણોમાં આજે પ્રાર્થના કરીશું કે હે મહારાજ, એ ચરતરના જે પ્રેમી ભક્તો એના જેવી પ્રેમલક્ષના ભક્તિ અમારા હૃદયમાં પણ તમારા પ્રત્યે થાય એવી અમારા ઉપર પણ આજના દિવસે કૃપા કરજો. આ તમારા જ પાટોત્સવ નિમિત્તે સુંદર મજાની કથાગંગામાં અમે આ ચરિત્ર અમને વક્તાશ્રીએ ખૂબ રસાળ શૈલીમાં આપણને સંભળાવ્યું છે. તો હે મહારાજ, અમારી પણ આ ભક્તોના સુરા ખાચર, દાદા ખાચર વગેરે ભક્તોના જેવી અમારા પણ આપ શ્રીના ચરણોમાં કરબદ્ધ વિનંતી છે કે અમને પણ તમારા પ્રત્યે એવી પ્રેમલક્ષના ભક્તિ અર્પણ કરજો. ગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ પ્રવંત બહુ નામી પ્રભુ જય સદગુરુ સ્વામી શોભાનિધિ આનંદ ઉરન સમાય શ્રુયતાં દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભુ ત્વદીય Yeah.
સજાનંદ સ્વામી ને નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રી નારાયણ મુનિ દે પર પૂર્ણ પુરુષોત્તમ ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાનના સદગુણોથી સભર જનમંગલ કથા પારાયણ ચાલી રહી છે ત્યારે ઘનશ્યામ મહારાજના પાટોત્સવ નિમિત્તે આપણે ભગવાનના સદગુણરૂપી ગંગામાં સ્નાન કરીએ છીએ ત્યારે એક એક મંત્રની અંદર ભગવાનના ગુણ વિભૂતિ ઐશ્વર્ય સદગુણો સતાનંદ સ્વામીએ વર્ણન કરેલું છે. એમાંનો મંત્ર છે ઓમ શ્રી અરોષણાય નમઃ. ભગવાન અરોષણ એટલે રોષણ, રોષ એટલે ક્રોધ, અરોષણ એટલે અક્રોધ. ભગવાનમાં રંચ માત્ર પણ ક્રોધ નહોતો એટલે સતાનંદ સ્વામીએ લખ્યું અરોષણાય નમઃ. ભગવાન ક્રોધ રહિત હતા. માણસને તો વાત વાતમાં ક્રોધ આવી જાય પણ ભગવાનને ગમે એવું, મહારાજ કે લાખ રૂપિયાનું બગાડ થાય તોય અમારા અંતરની અંદર રંચ માત્ર ક્રોધ ન આવે. મહારાજ કહેતા ગમે એવું નુકસાન થાય તો મને કોઈ દિવસ ક્રોધ ન આવે. આપણે ક્યારે કહી શકીએ કે મને કોઈ દિવસ ક્રોધ ન આવે? ક્યારે આવી જાય પૂંછડી દબાવે એટલી જ વાર હોય. મહારાજ કહેતા ભક્તોએ ક્રોધ ક્યારેય કરવો નહીં. મોટા પુરુષ હોય એને ક્રોધ કેવો હોય તો કોઈને જળના લીટા જેવો ક્રોધ હોય, ઘડીકમાં ભૂસાઈ જાય, થોડીક વાર આવે. અને ગણાયનો ક્રોધ કેવો હોય ખબર છે? મુંબઈની ફાસ્ટ ટ્રેન જેવો આવ્યા જ કરે. મુંબઈમાં ટ્રેનની ખબર છે ને, ચાલુ જ હોય 5-5 મિનિટે. એટલે ગણાયને એકદમ આવે ને એકદમ જાય, એકદમ આવે ને એકદમ જાય. કોક બોલાવ્યા નથી, આવ્યો નથી. કોઈ એમ પૂછે કેમ છો, મજામાં છો ને, તો કે મજામાં હોય તો જ આવ્યા હોય ને અહીંયા. અને ગણાયનો ક્રોધ કેવો હોય ખબર છે? લોકલ જેવો, લોકલ ગાડી જેવો, ધીમે ધીમે આવે ને ધીમે ધીમે જાય. અમુકને આવે ને તો નુકસાન ન કરે, અમુકને વાવાઝોડાની જેમ ઉથલ પાથલ કરી નાખે એવો આવે. એટલે મહારાજને ક્યારેય ક્રોધ આવતો નહીં એટલે કીધું અરોષણ. ભગવાન અરોષણ છે, ક્રોધ રહિત છે. મહારાજને ક્રોધ આવતો જ નથી. પૂજ્ય બેનનું જીવન આપણે જોઈએ, ક્યારેય અમે ક્રોધ આવતા જોયો નથી. આટલા વર્ષથી અમે સાથે છીએ, બેનને ક્રોધ લાવીને બોલવું હોય તોય ન બોલી શકે, કોઈને ખીજાઈને કહેવું હોય તોય ન કહી શકે. ખીજા તો આવડતું જ નથી, એ નામનું તત્વ જ નથી. કેમ કે બધાને પ્રેમથી જ બોલાવે. કોકને લાઈનમાં રાખવા માટે, સુધારવા માટે પણ ક્રોધ કરીને કહેવું પડે તો એ બેન ન કરી શકે. એટલે જેનું જીવન જ એવું હોય, અતિ દયાવાળો સ્વભાવ, એટલે ક્યારેય રોષમાં ન આવી જાય. જગતની અંદર આપણે રહીએ છીએ એટલે વાત વાતની અંદર આપણા મનનું ધાર્યું ન થાય એટલે આપણો કમાન છટકે. મનનું ધાર્યું જીવને થાય ત્યાં સુધી તો ગાડી હાલી જ જાય, પણ ધાર્યું ન થાય એટલે નાનો એવો બાળક હોય ને એને ધાર્યું કરવાની ટેવ હોય. એને તમે એનું કયું ન કરો ને તરત જ છટકે ને રિહાય. આ બધાએ માણસ માત્રની અંદર આ દોષ અંતરની અંદર પીડ્યો છે, ઊંડો ઊંડો. વચનામૃતમાં મહારાજને પૂછ્યું, મહારાજ ઘડીક ક્રોધ આવી જાય ને તરત વયો જાય, એ કાંઈ નુકસાન કરે?
મહારાજ કે સભા ભરાઈને બેઠી છે, કાળોતરો નાગ આમ વચ્ચે થઈને આયલો જાય, આપણને કાંઈ નુકસાન ન કરે, કરડે નહીં, તોય આપણે બેઠા રહી શાંતિથી, તોય અંતરની અંદર કેટલી બીક ગરી જાય ને ઊભા થઈ જાય ને ભાગી જાય. અહીંયા બેઠા હોય, ઘરની અંદર બેઠા હોય, ગામને જાપે સિંહ ત્રાળું પાડતો હોય તો આપણે ઘર ખુલ્લા રાખીને બેહી, દરવાજા બંધ કરીને તોય ધ્રુજતા હોય. એટલે કાળનું સ્વરૂપ છે ક્રોધ, એટલે કાળનું સ્વરૂપ. ન રોષણઃ ઇતિ અરોષણઃ, ભગવાન રોષ એટલે ક્રોધ રહિત છે, અરોષણ છે એટલે ભગવાનનું નામ. રહીમ અને રોષને રાખીએ, રોષ ક્યારેય જીવનની અંદર રાખવો નહીં. મહારાજના ગમે એવા અપમાન થયા હતા તોય મહારાજ શાંત રહેતા. વચનામૃતમાં કહ્યું છે કે ક્રોધ છે એ નુકસાનકારક છે, આપણા હૃદયને બાળે ને સામે વાળાને બાળી નાખે. આપણી ભક્તિ હોય એ બધી બળી જાય ઘડીકના ક્રોધમાં. ઓલું કાલ સાસુઓનું નાટક તમે જોયું હશે ને, એમાં આવ્યું હતું, હોવ શાંતિથી એકટાણું કર્યું ને, હાહુ એ આખો મહિનો વ્રત કર્યું તો એનું ક્રોધ કર્યો ને બહુ, એટલે વ્રત બળી ગયું. એકટાણું કર્યું તેને એક જ દિવસ કર્યું પણ શાંતિથી કર્યું ને એટલે ફળ મળ્યું ને, ઓલાને ખીજાણા જ કર્યા ને સાસુ એટલે એનું ફળ ન મળ્યું. વડોદરાના નાથ ભક્તનો આપણે પ્રસંગ જોઈએ, કેવા ભગત હતા. નાથ ભગત ચુસ્ત સત્સંગી પાટીદાર, કપડાં વણવાનો ધંધો કરતા હતા, પરમ એકાંતિક ભક્ત, ભણેલા નહોતા છતાં ગણેલા હતા. ઘણાય ભણેલા હોય પણ એટલો અભ્યાસ ન હોય, ઘણાય અભણ હોય ને તોય અનુભવનું જ્ઞાન હોય. એક વખત નાથ ભગતે નક્કી કરી લીધું હતું સમજીને કે મહારાજની આજ્ઞામાં રહેવું, કોઈ દિવસ જીવનની અંદર ક્રોધ કરવો નહીં. આવું નાથ ભગતે દ્રઢ કરી રાખ્યું હતું, મારે કોઈ દી ક્રોધ કરવો નહીં, જેના ઉપર મને ક્રોધ આવે ને એને મારે દંડવટ કરવા, આવું નાથ ભગતનું નક્કી કરેલું હતું. રાત દિવસ મહારાજનું ચિંતન કરે, ધ્યાન કરે, ભજન કરે, અખંડ ભગવાનનું સ્મરણ ભજનમાં પવિત્ર જીવન જીવે. લોકો બધા નાથ ભગતને ગાંડા કહેતા, હું કામ બહુ ભજન કરે ને. એટલે એક વખત છોકરા બધા હામાં મળ્યા, નાથ ભગત આમ ક્યાંક હાલ્યા જતા હશે, વડોદરાથી જેતલપુર દર્શન કરવા માટે જતા હતા. રસ્તામાં એક યુવાન છોકરાની ટોળી હામી મળે, યુવાનોને કેફ હોય જ યુવાનીનો. નાથ ભગત થોડાક ઉંમરવાળા હતા એટલે યુવાનીના કેપમાં નાથ ભગતની આ બધા છોકરાઓએ મશ્કરી કરી, ધૂળ માથે ઉડાડવા માંડ્યા ને મશ્કરી કરવા માંડ્યા ને ધોતિયું ખેંચે અને ઘડીક રમેત કરે, નાથ ભગતનું અપમાન કરે, તોય નાથ ભગત ખીજાય નહીં, આનંદમાં હેલા જાય ને કીર્તનો બોલતા જાય. ગમે એવા અપમાન થાય ને તોય નાથ ભગતને એવી કુમારી હતી, બસ મારે સ્વામિનારાયણનું ભજન કરી લેવું, જ્યાં જાય ત્યાં રસ્તામાં જાય તોય બધાને જય સ્વામિનારાયણ કરે, જે કોઈ મળે એને પગે લાગે હાથ જોડે. આવું નાથ ભગતનું જીવન કે મારે સ્વામિનારાયણ ભજવા છે, મારે જગતનું સામું કાંઈ જોવું નથી, એમ કરી નાથ ભગત ગાયા જ કરતા. હે મારે સ્વામિનારાયણ ભજવા, મારે સ્વામિનારાયણ ભજવા, દૂરી જનિયાના સંગ તજવા, હે મારે સ્વામિનારાયણ ભજવા, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ નારાયણ.
મને ભલે બધા ગાંડો કે, પણ મારે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવું, જે કોઈ હામાં મળે અને ભગવાનનું નામ લેવરાવું, આમ કરીને અલમસ્ત કેપમાં ભગવાનનું ભજન કરીએ જાય. ગમે એમ કોઈ કહે તોય એની હામું જોયા વગર ભગવાનને મૂકતા નહીં. આ યુવાનિયાની ટોળીએ નાદ ભગતની મશ્કરી કરી તોય ખીજાણા નહીં. યુવાનિયાએ પૂછ્યું કે કેમ નાદ ભક્ત, તમને અમે ઘડીક થપાટ મારીએ, ઘડીક ધોતિયું ખેંચીએ, ઘડીકમાં તમારું મશ્કરી કરીએ, તોય તમે ખીજાતા નથી. નાથ ભગત કે કોના ઉપર ખીજાવ? છોકરાઓ કે અમારા ઉપર, અમે તમારી મશ્કરી કરીએ છીએ, તમારા ઉપર તમારે ખીજાવું આવતું નથી. ત્યારે નાથ ભગતે કેવો જવાબ આપ્યો ખબર છે? મારું ખીજાવું તો મારા સ્વામિનારાયણ ભગવાને હરી લીધું છે, લઈ લીધું છે. મારું ખીજાવું ભગવાને લઈ લીધું છે એટલે મને ક્યાંથી ખીજાવું આવે? છોકરા કે એમ કઈ ખીજાવું કોઈને દઈ દેવાય? કઈ દેવાની વાત છે? નાથ ભગત કે ઈ કેમ દેવાય ઈ કયો? નાથ ભક્ત કે જો આમ દેવાય. એમ કરીને નાથ ભગત તરત લાંબા થઈને પૃથ્વી ઉપર હુઈ ગયા અને ઓલા છોકરાને દંડવટ મીંડ્યા કરવા લાંબા થઈને. નાથ ભગત કે જો આમ દેવાય. આમ ખીજાવું આમ દેવાય, એમ કરીને બધાએ દંડવટ કરવા માંડ્યા. પછી છોકરાઓએ નાથ ભગતને પગે લાગી, યુવાનીઓએ બધાએ શાંતિથી માફી માગી લીધી. વૃદ્ધ બાપાનું આપણે દુઃખી કર્યા અને એનું અપમાન કર્યું, બસ કરો હવે દંડવટ બંધ કરો. પછી નાથ ભગતને ઊભા કર્યા, બાથમાં લઈને બેઠ્યા, આ રીતે હેરાન કર્યા, છતાં રંજ માત્ર ક્રોધ ન કર્યો. આપણને કોકે આવા હેરાન કર્યા હોય તો? ત્યારે કીધું નાથ ભગતે, મને ભલે હેરાન કર્યો પણ યુવાનિયાઓ કોઈ દિવસ આવી રીતે વડીલોનું અપમાન ન કરાય. મને મારું અપમાન કર્યું મેં તો સહન કરી લીધું, પણ બીજા કોઈનું હવે આવું કરતા નહીં. ભૂલમાંય કોઈનું અપમાન આપણે ન કરાય, કોઈને હેરાન ન કરાય, અને એમાંય વડીલોને તો આદર અપાય. વડીલને તો આપણે એનું માન જાળવવું જોઈએ, આદર આપવો જોઈએ, એની મશ્કરી ન કરાય. વડીલોને તો હાથ જોડાય કે એમ કરાય, પણ હવે વડીલોનું કોઈ એવું માન જાળવે? ઘરમાં વડીલ હોય એને પૂછીને કરે કે હવે યુવાનોનું ઝાલે? વડીલો તો હવે બધી જગ્યાએ એવું ન હોય, ગણાયને ઘેરે તો મા બાપને પૂછીને કરતા હોય, હજી એવાય ઘર હોય છે. એટલે વડીલ છે એ કોઠા હુંજ અને કહેવાય ને અંદરની કોઠા હુંજ બહાર આવે. કોઈ દિવસ ગમે એવો અંદરનો પ્રશ્ન હોય ને હલ વડીલ કરી દે, કેસને સુધારી નાખે ને એને વકીલ કહેવાય, ને કેસને બગડવા જ ન દે ને એને વડીલ કહેવાય. કેસ કોઈ દી બગડવા જ ન દે, ગમે એવી જીવનની અંદર પ્રશ્ન જટિલ આવ્યો હોય તો એ સુધારો કરી દે. આ રીતે નાથ ભગત ક્રોધ રહિત હતા એટલે ભગવાનને બહુ વાલા હતા. નાથ ભગત ભગવાનને અતિશય વાલા હતા. ચાંગા ગામના વસંતદાસ ક્રોધી હતા એટલે એને સર્પનો દેહ આવ્યો હતો અને એમાં મહારાજ મળી ગયા. એની ઉપર દ્રષ્ટિ પડી ગઈ એટલે એણે ક્રોધી સ્વભાવ મૂકી દીધો.
પછી તો બધા છોકરા લાકડીએ ને લાકડીએ ઉલાળે કે આ કરોડ તો નથી, ભગવાનની દ્રષ્ટિ પડી એટલે એને કરડવાનું બંધ કરી દીધું. પછી તો એમ કહેવાય ને કે આંગળી કૂતાડે, શું કહેવાય, પોસુ ભાળે ને આંગળી કૂતાડે એમ કહેવાય ને, કાંઈ ન બોલે ને ત્યાં બધા વધારે હળી કરે ને ફૂફાડો મારે ત્યાં કોઈ જાય. આ સર્પ કરોડ તો બંધ થઈ ગયો ને એટલે બધા ઉલાળવા માંડ્યા. સર્પએ કીધું, મને સ્વામિનારાયણ ભગવાનને એકવાર દર્શન થયા ને એટલે મારું કરડવાનું મેં મૂકી દીધું છે ને, મને ભગવાન ધામમાં તેડી જશે. આમ આવા આવા ભક્તો ક્રોધી સ્વભાવ સર્પ પણ મૂકી દે, નહીંતર સર્પ છે ને એ તો કાળનું સ્વરૂપ કહેવાય, એનો ક્રોધ તો એની પાસે જ હોય, એને જો પગમાં ભૂલમાં પગેઠે આવી ગયો કરડા વગર રહે નહીં. આવા ક્રોધ ઘણાય ઘણાયના ઘરમાં બધાને હોય, ગણાયને બે પતિ પત્ની હોય ને એમાંથી એક શાંત મગજના હોય ને એક ગરમ, આમે બે છેડા હોય ને લાઇટના, લાઇટના બે છેડામાં એક ઠંડો છેડો હોય ને એક ગરમ છેડો હોય ત્યારે જ લાઇટ થાય. બે છેડા ગરમ ભેગા કરી દો ને તો ભડકો થાય. એટલે એક ગરમ છેડો ને એક ઠંડો છેડો રાખવો. ભાઈ એક ઘરમાં ભાઈ બહુ ગરમ મગજના હતા, વારે વારે ખીજાણાશ કરે. એમાં એક દિવસ ઓલા બેન સવારના સમયમાં ઓલા ભાઈ નાસ્તો કરવા બેઠા ત્યાં સરસ મજાનો ઉકાળેલા દૂધનો કટોરો ભરીને સામે મૂક્યો. ત્યારે આ બેને કીધું, એટલે ભાઈએ કીધું, કોઈ દિવસ હું જમવા બેસું ત્યારે આવી રીતે દૂધ તૈયાર કરીને લાવતી નથી ને, આજ હું પૂજ્યું. તે કે આજ નાગ પાચમ છે, નાગ દેવતા ગોતવા ક્યાં જવા, તમે જ મારા નાગ દેવતા છો એમ કરીને પગે લાગીને દૂધનો કટોરો ધરાવી દીધો. આ રીતે ક્રોધ છે એ તો જીવને ભક્તિને બાળનાર છે. એક મુક્ત પંક્તિમાં લખ્યું છે, બાપ નરમ ને બેટો ગરમ તો ઘરમાં રહે ધર્મ. બાપ હોય નરમ બેટો હોય ગરમ એટલે તો ઘરમાં ધર્મ રહે એમ. બાપનું કાંઈ હાલવાનું હોય નહીં તો બેટો ગરમ હોય ને તો ધર્મ નિયમ સેજે સેજે પડે એમ. પણ જેના ઘરમાં બાપ ગરમ હોય ને બેટો નરમ હોય તો ઘરમાં રહે શરમ. બાપ ગરમ હોય અને બેટો નરમ હોય તો બેટો હોય ને બાપની આજ્ઞા પાળે એટલે પછી શરમ રહે ને, મર્યાદા રહે એમ. પણ બાપ પણ ગરમ બેટો પણ ગરમ તો ફૂટે બે ના કરમ. અને બંને નરમ તો મટી જાય મનના ભરમ. માટે ક્રોધનું કારણ અહંકાર છે. અહંકાર, હું ક્યાંક છું, મને ક્યાંક આવડે, હું પણ આવી જાય ત્યારે જ ક્રોધ આવે, મારી અપેક્ષા થવી જોઈએ, મારું માન જળવાવું જોઈએ, આ બધું હૃદયની અંદર હોય. એટલે માટે સૌથી શ્રેષ્ઠ એ છે બધા સાથે પ્રેમથી સંપતી રહીએ, પ્રેમનો માહોલ ઘરની અંદર ઊભો કરીએ તો એકબીજા સાથે સુંદર મજાનું જીવન જીવી શકાય. કરુણાની વાવણી સૌ કરો અને ભક્તિના વાવો બીજ, પ્રમાણિકતાનું ખાતર પૂરો પછી પરોપકારનું પાણી પાવ, સૌ જન પરોપકારનું પાણી પાવ. ક્રોધનું નિંદામણ થાય તો જરૂર પ્રેમનો વરસાદ થાય, સુખની કુપળો ફૂટે ને સંતોષનો આવે પાક, જીવનમાં સંતોષનો આવે પાક. કરુણાની વાવણી કરવાની, પહેલા વાવણી કરવી પડે ને ખેતરમાં, જો કરુણાથી વાવણી થઈ જાય તો પછી ભક્તિરૂપી વરસાદ ભક્તિરૂપી બીનું વાવેતર થાય, પછી પ્રમાણિકતાનું ખાતર નાખવામાં આવે અને પરોપકારનું પાણી પાવામાં આવે, અને પછી ક્રોધનું નિંદામણ થઈ જાય, ક્રોધરૂપી નિંદામણ વયું જાય.
તો જરૂર પ્રેમરૂપી વરસાદ વરસે, તો સુખની કુપેળો ફૂટે કોટા.